હવે તમને સારું છે ને? હા ઠીક છે. અને આ શું કહું ને વેવા, મારી દામિનીએ તો અહીંયા 10 ને 12 કર્યું. હા બાકી તો એ મુંબઈ આવતી રહી હતી ને, મુંબઈથી તો છે ને એને ગ્રેજ્યુએશન કર્યું છે, એટલી ભણેલી છે મારી છોકરી. અરે બહુ હોશિયાર છે મારી દામિની બહુ તો. એ તો કેવું, બધાના પોતપોતાના નસીબ. અમુક લોકોના નસીબમાં દાડિયા અને મજૂરી જ લખી હોય ને, અને ગમે એટલી મજૂરી કરે ને તોય સુખી ના થાય કે ના કરે, એ પોતે તો દુઃખી હોય જ ને બીજાને કરે. અમુક લોકો હોય જે જિંદગીમાં તમને સુખી કરવા આવે, અને અમુક લોકો એવા હોય ને કે નસીબમાં પેલા પથ્થરો હોય ને આડો, એવા હોય. ના ભણ્યા હોય, ના ગણ્યા હોય, ના સંસ્કાર હોય, ના કંઈ બીજું, પણ શું કહેવાનું, નસીબ આપણા. અમુક લોકો ભટકાય એવા જીવનમાં, પણ કોઈને કંઈ કહેવાય નહીં ને. હવે બધાના નસીબમાં દામિની વહુ જેવી વહુ તો ના જ હોય ને. બસ હવે આ કઈ વાત નો આટલો ઉકરાટ કાઢ્યા કરો છો? તારે શું, અમે બંને વાત કરીએ છીએ ને, અમારી વાતમાં તારે વચ્ચે બોલવાની શું જરૂર હતી? આ તો હું એમ કહું છું કે જે કેવું હોય નામ લઈને જ કહી દેવાય ને, આ ખોટી હંભરામણી કરવી એનો કોઈ અર્થ ખરો? આહા તને એવું ખબર પડી ગઈ કે અમે તને જ સંભળાવી રહ્યા છે? આયા બીજું છે કોણ? હા તો લે, તને જ સંભળાવી રહી હતી. તું જ છે ને અમારા ઘરની પનોતી, હા નવરી બજાર, તારે કોઈ કામ ધંધો તો છે નહીં, બસ આખો દિવસ ખબર નહીં શું ગણ 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 ગણ. આ ભણી નહીં હોય ને એટલે અત્યારે એકડા બગડા તગડા શીખતી હઈશ નહીં? ના ભગવાનનું નામ લઉં છું, ટેરવા ગણતી જાઉં ને ભગવાનનું નામ લેતી જાઉં એટલે મને લાગી રહે, અને એ બાને એમ થાય કે હું ગણતરી કરું છું. વાહ જવા દો ને રીચાબેન, ઘણા હોય ને એક ગરમ ભમરાળા જ હોય, એના નસીબમાં સારું ઘરે ન હોય એને પિયરમાંય દુખી અને ભણતરને ગણતરમાંય દુખી જ હોય. પછી એ ડોશીમાં તમે તમારું કરો ને, આ ઉંમર અહીંયા હું બેઠા છું તમે અમારા ઘરે. અલે તારી ઓકાત નથી કે તું મારા બાને કાઈ કે, એટલે જીભડીને છે ને કાબુમાં રાખજે, હાથ પછી બોલતી નહીં કોઈ દિવસ. દામિની તો તારા બાને સમજાવીને રાખ ને, ઈ મને શું કામ બોલે છે, એના રોટલા ખાઉં છું. અરે એ તો મોટા છે, એ ગમે બોલે આપણે મન પર લઈ લેવાનું, અમને તો બહુ સલાહ શીખામણ આપો છો કે મોટા તો બોલ્યા કરે એની વાત તો ધ્યાનમાં નહીં લેવાનું. એ મોટા છે, તું તો મોટી નથી ને તો તું બોલોસ ને. તું છે ને ભલે મારી જેઠાણી રહી પણ મારી સામે બોલવાની હિંમત ના કરતી, હવે સમજી ગઈ? હવે ખબર પડી કે તારા સંસ્કાર આવા કેમ છે. આ જુદી મને એમ હતી કે તું બાળક છે, પણ એવું નથી, આ તો બધું લોહીમાં આવ્યું છે. બોલી લીધું, સાંભળો આ તમારી સામે મને કેવું બોલે છે. હા એ તો સાંભળું જ છું, આજકાલ જીબડો 10 ની જગ્યાએ 20 ફૂટ થઈ ગયો છે, પણ આ ડફોડના મોઢે લાગવાની કોઈ જરૂર નથી. મને તો એમ લાગે છે કે આ જ્યાં બેઠી હોય ને ત્યાંય ન બેસાય, નહીતર આપણા સંસ્કાર લજવાય. હાલો હાલો હવે હાલો, તારું દાચો જોઈને છે ને આપણે દિવસ નથી બગાડવો. પણ પછી કઈ ગદ હોય ને જમીન માં આની કરતા હું જીવ તે જીવ તો સમાધિ લઈ લઉં ને તો મને શાંતિ મળશે. દામિની આ તારી જેઠાણી રોજ આ ટાઈમે ક્યાં જાય થેલી લઈને? કઈ ખબર નથી મને, હવે હે ગમે ત્યાં જાય મારે શું પંચાત એની. પંચાયત નહીં, એ જોવું પડે કે રોજ ક્યાં જાય છે. વાત તો તમારી સાચી છે, ખબર નહીં બહાર જઈને શું કરતી હોય. ભા તમે ચિંતા ના કરો, એક દિવસ હું એનો પીછો કરીશ કે ક્યાં જાય છે ને શું કરે છે. રોજે જાય છે ને? હા રોજ આ ટાઈમે જાય,
થેલીમાં કઈક મૂકીને અને પછી થેલી લઈને અડધો એક કલાક રહીને આવે. ઠીક છે બા, હવે તમે જો છેદી તેદી એનો પીછો કરીશ ને ત્યારે ખબર પડશે. મને બહુ ભૂખ લાગી હતી. હા મને ખબર હતી તને બહુ ભૂખ લાગી છે, એટલે જ હું ખાવાનું લઈને આવી છું. ખાઈ લે ભાઈ, હું છાનું મૂનું લઈ આવું ને એટલે જાજુ નથી લઈ આવી શકતી, અને જી વૈધું હોય ને એ જ લઈને આવું છું. તું ભૂખો નથી રહેતો ને? નહીં, મને બહુ ભાવે. તને બહુ ભાવે છે ને એટલે જ લઈને આવી. આ તારા હાટવું જ મેં અથાણું લીધું હોય છે. તારું ધ્યાન રાખજે હો, હું છે ને ગમે એમ કરીને સાચું બોલીને ખોટું બોલીને પણ ખાવા ટાણે તારા હાટું ખાવાનું લઈ આવીશ હો ને, અને છે ને પાંદડા નો ખાતો નો ખવાય. ભાઈ હું કરું, ઘણું મન થાય છે કે તને મારા ભેગો રાખું પણ હું નથી રાખી શકતી. મારા જીજાજીને એકવાર કહેજે ને પાછા રાખે તો. ભાઈ તારા જીજાજી જ નથી તો તને રાખે કેમ? તું કહેતી હતી ને ભગવાન પાસે ગયા છે, હજી નથી આવ્યા પાછા. તું શું કામ રો છો? હવે મેં ખાઈ લીધું, જો ભૂખ હતી ને એ બધી વહી ગઈ. હા તું ભૂખો હોય ને એટલે મને રોવું આવે, અને તારા જીજાજી જેદી આવે ને તેદી જોયું જાય. પણ તું તારું ધ્યાન રાખજે હો ને, હું હવે જાઉં. હા જા, કાલ પાછું સમજો મને હાથો લાવજે. એવો મારે હાથો હવે હું છે ને સુઈ જાઉં. મમ્મી હાદી ક્યાં છે? એના રૂમમાં જ છે. હવે તું જે વાત કરે છે ને એ જો સત્ય હકીકત હોય ને તો આદિને પણ બતાવી જ દે બેટા. આજે આદિ મીરાબાઉ, આદિ બોલો શું છે? એક મિનિટ. હા જુઓ તો આ કોણ છે? ખબર પડી મીરા? હા જવાબ આપશો? અરે મન પાવે એમ રખડો છો, જરા પણ વિચાર નથી કરતા. મન પાવે એમ રખડો. મમ્મી એક મિનિટ, ભાભી કોણ છે આ વ્યક્તિ? એ શું જવાબ આપશે? હા હશે એનો કોઈ આશિક કે યાર? કેવું બોલો છો તમે? આદિભાઈ એ મારા મામાનો દીકરો છે, મારો ભાઈ છે, એને આગળ પાછળ કોઈ નથી, એટલે હું બસ એને ખાલી ખવડાવવા જાઉં છું. મારાથી બીજી તો કાંઈ મદદ નથી થતી, તો મને એમ થાય કે એ ભૂખ્યો તો ના રહે, બસ એટલે. વાહ કાંઈ નથી જોયું બેટા, મામાનો દીકરો એને બહાર ખવડાવવા જાય, એ પણ આપણને કહ્યા વગર. આ જો તારા સંસ્કારી ભાભીના સંસ્કાર. એમાં શું થઈ ગયું? આખરે એ મદદ જ કરે છે ને ના ભાઈની, અને એનું કોઈ નથી એટલા માટે ભાભી ત્યાં જાય છે, તેમાં શું થઈ ગયું? અરે પણ કઈ ને જાય ને, આમ ચોરી છુપે જવાની શું જરૂર? મમ્મી તમે કોને કહી રહ્યા છો? હે તો જો એમનો તે છે ને એમના ભાભીનો એક શબ્દ નથી જીલાતો, નહીં કાંઈ કીધું નથી કે એમની તરફદારી કરવા માટે આવી ગયા. તું ન બોલે ને તો જ સારું છે. અને તને આ વિડિયો કોણે મોકલ્યો? કે પછી તું શૂટ કરવા ગઈ હતી? હા હું શૂટ કરવા જ ગઈ હતી, હું સ્પેશિયલી આ ભાભીની પાછળ ગઈ હતી જોવા માટે કે ક્યાં જાય છે. તો આને શીખવાડો ને,
આ પાછળ પાછળ ભાભીના નિરીક્ષણ કરવા જાય છે કે ભાભી ક્યાં રખડે છે, ક્યાં જાય છે, એ બધું ધ્યાન ન રખાય. એક મિનિટ. હા તો ઠીક છે, એ કહે છે કે મારા મામાનો છોકરો હતો એમ, બરાબર છે. કાલે સવાર કોઈ બીજા પાછળ ગયા હોત તો નહીં જોવાનું. દામિની, વિડીયો ઉતારવામાં ટાઈમ કાઢ્યો ને, એટલે એમાં પૂછી લેવું તું તો હું તને ન્યા જાતું કહી દેત ને. આટલી બધી લાંબી લપ કરવાની જરૂર હું હતી? હવે અમને શું ખબર તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો. દામિની, દામિનીને શું કામ બોલે છે? સાચી જ વાત છે ને, ચોરી છુપે ખવડાવવા જતી હતી, એ તારા મામાનો દીકરો હતો, એ પહેલા કહી દેવું તું, જુઠ્ઠું બોલવાની જરૂર શું કામ પડી? હા તો કઈ વાંધો નહીં, હવે કહી દીધું ને. ભાભી તમે એક કામ કરો, તમારા એ ભાઈને આ ઘરમાં લઈને આવી જાઓ, આપણે એને અહીંયા સાચવશું અને તમારે એને અહીંયા તમારે જે સેવા કરવી હોય એ કરજો, આપણા ઘરમાં જ રહેશે. એમ પણ આપણા ઘરમાં એટલી બધી જગ્યા છે, શું કામની છે? અરે બાર બચારો ભટકે એના કરતા તો સારું છે ને કે ઘરમાં રહેશે. શું આપણે ઘરમાં લઈ આવો? ઘરમાં એક નોકર ઓછો છે કે તમારે બીજાને લાવો છે? ઓ હેલો, નોકરવાળી ધામા, તું તારું કામ કર અને તમે છે ને તમારા ભાઈને લઈ આવો, બરોબર ને મમ્મી? પછી તો તમને કોઈ વાંધો નથી ને, પછી તમે બહારે નહીં જવું પડે, એટલે ભાભી તમને કોઈ ઘરમાં કંઈ કહેશે પણ નહીં. હા લઈ આવો, બધાને લઈ આવો, આખા કુટુંબને લઈ આવો એમના, આપણે બધા જતા રહીએ આ ઘરમાંથી બીજે રહેવા. હા બોલી લો. હા બેટા, આ ઘર ને બાર બોર્ડ મારી દે, ધરમશાળા. હા